Good morning all of you. Azi am revanovat aici a doua sat science. Zeima atter sudi apne 6 chapter joi lida ta. Satma chapter ne apne shuruat kari hati. Jenu naam hatu havaman abohava tatha abohava sathe anukulan karta prani. Zeima apne aa chapter ma pehlo topic etle ke havaman ni apne charcha kari lidi hati. Havaman ma shu aave to ke havaman che to ke tapman che bhej havama rahelu bhej nu praman aa uprant to ke પવન ની ઝડપ આ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે હવામાન શું છે તો હવામાન નક્કી કરી શકીએ છીએ એના પેરામીટર્સ કયા તો કે તાપમાન હવામાં રહેલા ભેજનું પ્રમાણ તથા પવનની દિશા જેના આધારે આપણે નક્કી કરી શકતા આ ઉપરાંત તો કે વરસાદ કેટલો પડશે આવી આગાહી કરતા હોય વૈજ્ઞાનિકો કોના આધારે કરે છે તો કે હવામાન ના આધારે હવામાન માં પણ તો કે મહત્તમ તાપમાન લઘુત્તમ તાપમાન મહત્તમ હવામાં રહેલું ભેજનું તાપમાન અને લઘુત્તમ ભેજનું તાપમાન આને આધારે નક્કી કરી શકતા આપણે પહેલા કોષ્ટકમાં કે વરસાદ છે કેટલો પડી શકે છે ત્યારબાદ તો કે ત્યારબાદ આપણે જોયું આપણે જો ચેપ્ટર 4 માં શીખી ગયા તાપમાન માપવા માટે તો કે તાપમાન માપવા માટે થર્મોમીટર નામના સાધનનો ઉપયોગ થાય છે જેમાં તો કે એમાં આપણે જોયું તો ચોથા ચેપ્ટરમાં તો ભાઈ માનવ શરીરનું તાપમાન માપવું હોય તો ક્લિનિકલ થર્મોમીટર અધરવાઇઝ કોઈ પણ પદાર્થ છે એ કેટલો ગરમ છે તો એ પદાર્થનું તાપમાન માપવા માટે કયું થર્મોમીટરનો ઉપયોગ થતો હતો તો કે લેબોરેટરી થર્મોમીટરનો ત્યારબાદ તો કે ત્યારબાદ આપણે જોયું કે આમાં છે એ મહત્તમ અને ન્યૂનતમ થર્મોમીટરનો ઉપયોગ થાય છે હવામાનના તાપમાનને માપવા માટે સામાન્ય રીતે દિવસનું તાપમાન એ બપોરના સમયે જ્યારે ન્યૂનતમ તાપમાન એ વહેલી સવારે હોય છે આપણે અનુભવ કરી શકીએ કે ઉનાળામાં છે બપોરે કાળઝાળ તડકો હોય એની જગ્યાએ તો કે સવારે છે ઠંડુ વાતાવરણ હોય છે ઉનાળામાં બપોરના સમયે શા માટે આપણને અકળામણ થાય છે કારણ કે બપોરના સમયે છે તાપમાન કેવું હોય છે તો કે મહત્તમ એટલે કે મેક્સિમમ હોય છે જ્યારે વહેલી સવારે આપણને સારું લાગે છે શું કામે કારણ કે ત્યારે છે તાપમાન ન્યૂનતમ એટલે કે મિનિમમ હોય છે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય વિશે શું કહી શકાય કે સૂર્યોદય થાય ત્યારે તાપમાન કેટલું હશે તો કે જ્યારે હજી સૂર્ય ઉદય થાય છે ત્યારે વાતાવરણ ઠંડુ હશે એટલે કે ન્યૂનતમ તાપમાન હશે અને સૂર્યાસ્તના સમયે સૂર્યાસ્તના સમયે પણ સૂર્ય છે એ અસ્ત થતો હોય ત્યારે પણ તાપમાન કેવું હશે તો કે ઓછું હશે તમે જાણો છો કે શિયાળામાં વહેલું અંધારું થાય છે અને તમને રમવા માટે વધુ સમય મળતો નથી આપણને ખબર છે કે ભાઈ શિયાળાની ઋતુમાં છે શું હોય તો કે દિવસ ટૂંકો અને રાત લાંબી હોય જ્યારે ઉનાળામાં તો કે દિવસ લાંબો અને રાત ટૂંકી હોય તો આમાં આપણે શિયાળામાં શું થાય આપણે આપણને ખબર છે કે ભાઈ શિયાળો હોય એટલે સાંજ છે સાંજે તરત જ સૂર્ય અસ્ત થઈ જાય અને તરત જ અંધારું થવા લાગે 6 વાગ્યા હોય તો આપણને એવું લાગે કે ભાઈ 7:30 થઈ ગયા છે તો શું થાય તો કે આપણને રમવા માટે એટલો વધુ સમય મળતો નથી ચાલો આપણે હવામાનમાં થતા ફેરફાર જોઈ લઈએ એટલે હવામાનમાં થતા બધા જ ફેરફાર કોને આધારે છે તો કે સૂર્યને કારણે હોય છે કારણ કે આમાં મહત્વનો ભાગ કોણ ભજવે છે હવામાનમાં તો કે તાપમાન તાપમાન છે કોને આધારે આપણે માપી શકાય તો કે તાપમાન છે વધારે ગરમ છે કે વધારે ઠંડુ એ સૂર્ય હોય એટલે કે સૂર્યના કિરણોના આધારે જ આપણે નક્કી કરી શકીએ કે તાપમાન કેટલું છે અને તાપમાન કઈ રીતે તો કે હવામાનમાં પણ મહત્વનો ભાગ કોણ ભજવે છે તો કે તાપમાન આપણે એ પણ ચર્ચા કરી હતી કે હવામાન છે હવામાન એક તરત જ બદલી જતી રાશિ છે કારણ કે એમાં શું થાય કે સવારે આપણે એ પણ ચર્ચા કરી હતી કે ભાઈ સવારે ફૂલ તડકો હોય ઓચિંતાની સાંજ પડે એટલે તરત જ જો વરસાદ જોરથી પડવા માંડે આવું શું કામ તો કે એ થયું હવામાનમાં ફેરફાર એટલે આપણે એક રાશિની વાત કરી જે પહેલો મુદ્દો છે આ ચેપ્ટરનો કે હવામાનમાં છે તરત જ ફેરફાર આવતા હોય છે સૂર્ય એ ખૂબ જ ઊંચું તાપમાન ધરાવતો વાયુનો મોટો ગોળો છે સૂર્ય એ આપણાથી ઘણો દૂર છે તેમ છતાં પણ સૂર્ય દ્વારા મળતી ઊર્જા વિપુલ પ્રમાણમાં હોવાથી તે પૃથ્વી પરની તમામ ઉષ્મા અને પ્રકાશનો સ્ત્રોત
છે તો આપણને એવું થાય કે હવામાનમાં થતો ફેરફાર કોને આધારિત છે તો કે સૂર્યને. હવે આવું શું કામે? જો સૂર્યને આધારે શું કામે? કારણ કે પહેલું સૂર્યનું તાપમાન કેવું છે કે ખૂબ જ ઊંચું છે. તો આપણને એવું થાય સૂર્ય કે પૃથ્વીને એટલી બધી નજીક છે, ભલે આપણે સૂર્યને જોઈ શકીએ છીએ પણ આપણે જોઈએ છીએ એના પ્રમાણમાં કેટલા ગણું મોટું સૂર્યનું કદ છે. તો સૂર્ય શું છે? તો સૂર્ય તો પૃથ્વીથી કેટલો દૂર છે? કેટલા કરોડ પ્રકાશ વર્ષ દૂર છે. તો આપણાથી ઘણો દૂર છે. તેમ છતાં સૂર્ય દ્વારા તો કે તેમ છતાં પણ સૂર્ય દ્વારા આપણને ઊર્જા જે મળે છે એ વિપુલ પ્રમાણે, એટલે કે ઘણી બધી ઊર્જા આપણને મળે છે. તેથી તે પૃથ્વી પરની તમામ ઉષ્મા અને પ્રકાશનો સ્ત્રોત છે જે હવામાનમાં ફેરફાર લાવે છે. સૂર્ય ઊર્જાનું પૃથ્વીની સપાટી તેમજ સમુદ્ર અને વાતાવરણને થતું શોષણ, પરાવર્તન એ જે તે સ્થાનનું હવામાન નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. આપણને ખબર પડશે કે ભાઈ શું કામે સૂર્ય છે એ મહત્વનો છે હવામાન માટે. તો પહેલી વાત એ કે સૂર્ય છે એનામાંથી હું આવશે તો કે ઉષ્મા આવે છે. ઉષ્માના કારણે તાપમાન વધે છે અને તાપમાનમાં ફેરફાર થાય જે અગત્યનું શું છે તો કે જે હવામાનમાં ફેરફાર કરે છે. તો હવામાનમાં ફેરફાર લાવવા માટે સૂર્ય અગત્યનું છે. ત્યારબાદ કે સૂર્ય ઊર્જાનું છે એ પૃથ્વીની સપાટી તેમજ સમુદ્ર અને વાતાવરણ વડે શું થાય છે તો કે શોષણ થાય, પરાવર્તન થાય અને એ જે તે સ્થાનનું હવામાન નક્કી કરવામાં પણ મદદ અગત્યનો ભાગ ભજવે છે. જો તમે સમુદ્રકાંઠાના વિસ્તારમાં રહેતા હો તો તમને અનુભવ થશે કે તમારા સ્થળનું હવામાન એ રણ પ્રદેશ અથવા તો પહાડી પ્રદેશના હવામાન કરતાં જુદું જ છે. આની વાત મેં પાઠની શરૂઆતમાં પણ કરી હતી કે આપણે કોઈ પણ સ્થળે જઈએ, લાઈક આપણે અહીંથી રાજસ્થાન જઈએ તો આપણે ત્યાંની ગરમી સહન ના કરી શકીએ. શું કામે? કારણ કે આપણું શરીર છે એ આપણા એરિયા અથવા આપણે ગુજરાતમાં રહીએ છીએ તો એના પૂરતું જ આપણે સીમિત છે કે આપણે એટલી જ ગરમી સહન કરી શકીએ. એની જગ્યાએ રાજસ્થાનવાળા અહીંયા આવે તો એમને ભલે ફૂલ તડકો હોય જે આપણને તડકો લાગે તો એ લોકોને તો આ વાતાવરણ ખૂબ જ ગમે. શું કામે? કારણ કે રણ પ્રદેશ રાજસ્થાનનો પ્રદેશ છે તો ત્યાં તો તડકો એટલો બધો પડે. શું કામે? કારણ કે ત્યાં વૃક્ષો છે નહીં, જેથી કરીને તો કે જે ધૂળ છે એ ખૂબ જ ગરમ થશે અને ત્યાંનું વાતાવરણ કેવું હશે તો કે જુદું. અને આપણા પ્રદેશોનું વાતાવરણ તો કે જુદું હોય છે. ત્યારે આપણે જોઈએ કે શું શિયાળામાં ઉનાળાની સાપેક્ષે દિવસ ટૂંકો હોય છે. તો આપણે એની ચર્ચા પાંચમા ધોરણમાં જ આવે છે દિવસ રાતમાં કે ભાઈ શિયાળામાં છે દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે અને ઉનાળામાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય. પ્રકરણના અંતે આવેલા પ્રોજેક્ટ પરથી તે શોધવાનો પ્રયત્ન કરશું. ચાલો હવે આ ચેપ્ટરનો બીજો મુદ્દો જે છે આબોહવા. પહેલો મુદ્દો કયો હતો? તો કે હવામાન. બીજો મુદ્દો છે આબોહવા એટલે કે ક્લાઇમેટ. હવામાન શાસ્ત્રીઓ રોજ રોજ હવામાનની નોંધ કરે છે, જે આપણે એમાં પણ ચર્ચા કરી હતી કે હવામાન છે એ એક દિવસમાં અથવા તો વારંવાર બદલાતી રાશિ છે. એમાં ઘણે ઘણે ફેરફાર આવે છે. કેટલાક દાયકાઓના હવામાનનો રેકોર્ડ જાળવેલો હોય છે. આ પરથી જે તે સ્થળના હવામાનનું માળખું નક્કી કરવામાં મદદ થાય છે કે હવામાન છે એ રોજ બરોજની નોંધ કરતા હોય છે હવામાન શાસ્ત્રીઓ. આમાં તો કે કેટલાક દાયકાઓનો હવામાનનો રેકોર્ડ છે એ જમા કરી રાખે અને આ પરથી છે એ જે તે સ્થળનું હવામાન નક્કી થાય કે આ પ્રદેશ છે. દરરોજ ને દરરોજ હવામાન બદલાય છે પણ એ દરરોજની નોંધ છે એ હવામાન શાસ્ત્રી કરી રાખે અને ત્યારબાદ કે એ ઉપરથી કેટલાક દાયકાઓ સુધી એ એક સ્પેસિફિક એરિયા છે એનું તાપમાન કેટલું છે, એનું હવામાન શું આવે છે એના ઉપરથી નક્કી કરી શકાય જે તે સ્થળનું હવામાનનું માળખું. હવે જે આબોહવાની વ્યાખ્યા એક માત્ર ક્વેશ્ચનમાં મોસ્ટ એમ્પી લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે. જેમ હવામાનમાં આપણે કીધું કે હવામાનમાં તાપમાન અસર કરે તેમાં મહત્તમ તાપમાન, લઘુત્તમ તાપમાન, હવામાં રહેલા ભેજનું પ્રમાણ જે લઘુત્તમ ભેજનું પ્રમાણ કે મહત્તમ ભેજનું પ્રમાણ, આ ઉપરાંત પવનની દિશા જે નક્કી કરતા તકોને તો કે હવામાનને. પરંતુ આબોહવા કોના આધારે નક્કી થશે? જેમ હવામાનમાં તાપમાન છે મુખ્ય પેરામીટર હતું એ જ રીતે આબોહવામાં તો કે હવામાનમાં હવામાનના રહેલા માળખાને જે
આપણે નક્કી કરીએ કેટલા દાયકાઓ સુધી કોઈ વિસ્તારનો તાપમાન કેટલું છે, હવામાન કેટલું છે, તો કે લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે. એટલે શું કહેવાય છે કે આબોહવા છે હવામાનની જેમ તરત જ બદલતી જતી નથી. આબોહવા છે એ કેટલા સમય સુધી જોવામાં આવે કે વિસ્તારનું તાપમાન કેટલું છે, હવામાન કેટલું છે, એ માળખાને આધારે જ તે સ્થળની આબોહવા નક્કી કરવામાં આવે છે. જો કોઈ સ્થળ માટે મોટાભાગના સમયે તાપમાન વધારે મળે તો આપણે કહી શકીએ છીએ કે તે સ્થળની આબોહવા ગરમ છે. જેમાંનું ઉદાહરણ લઈએ કે ભાઈ આપણે કયા આધારે કહી શકીએ કે આ સ્પેસિફિક સ્થળ છે તો એની આબોહવા ગરમ છે. રાજસ્થાનનું ઉદાહરણ લઈએ તો ત્યાંનું વાતાવરણ ભલે હવામાનમાં થતા ફેરફાર રેગ્યુલર હશે, પરંતુ તો કે કેટલાક વર્ષો સુધી ત્યાં એ જ નોંધ કરવામાં આવી કે ત્યાં છે એ તાપમાન છે ગરમ જ રહે છે, જેના કારણે હવામાન પણ ઊંચું રહે છે. જેથી કરીને આપણે નક્કી કરી શકાય કે કોઈ પણ સ્થળ છે એના મોટાભાગના સમયે તાપમાન વધારે મળે તો આપણે શું કહી શકીએ કે તે સ્થળની આબોહવા કેવી છે, તો કે ગરમ. હવે મોટાભાગના સમય દરમિયાન ભારે વરસાદ પણ પડતો હોય તો આપણે એ પણ કહી શકીએ કે તે સ્થળની આબોહવા ગરમ તથા ભેજવાળી છે. તો ઘણી વખત એવું થાય અમુક સ્થળ એવા છે કે જ્યાં આબોહવા કેવી છે તો કે ગરમ છે, આ ઉપરાંત પણ ત્યાં વરસાદ પણ પડતો હોય છે તો કે આ સ્થળની આબોહવા ગરમ તથા ભેજવાળી છે. આવું કહી શકાય ભારતના બે સ્થળોની આબોહવાની સ્થિતિ જે કોષ્ટક આપણને નીચે આપેલું છે એમાં દર્શાવેલ છે. આપેલ મહિનાનું સરેરાશ તાપમાન એ બે તબક્કામાં જોવા મળે છે. પ્રથમ તો કે આપણને મહિના દરમિયાન નોંધાયેલા તાપમાનનું સરેરાશ તાપમાન જોવા મળે છે, અને બીજું તો કે ઘણા વર્ષો દરમિયાન તાપમાનની સરેરાશ ગણતરી કરીએ છીએ. એટલે આપણે કયા આધારે નક્કી કરી શકીએ કે તે સ્થળની આબોહવા શું છે? પહેલી વાત તો કે કેટલા સમય સુધી મોટાભાગના સમયે ત્યાં તાપમાન જો ગરમ હોય તો આપણે એ સ્થળની આબોહવા ગરમ કહેશું. જો એ સ્થળે ગરમ ઉપરાંત શું હોય તો કે ભેજવાળું વરસાદ પણ પડતો હોય તો તે સ્થળની આબોહવા ગરમ તથા ભેજવાળી છે, આવું કહી શકીએ. આના માટે આપણે ભારતના કોઈ પણ બે સ્થળ લીધા છે જેની આબોહવા આપણે નીચે કોષ્ટકમાં જોશું, જેમાં તો કે એમાં તાપમાનનો સરેરાશ ફેરફાર દર્શાવેલો છે. અને આપેલા બે સ્થળો કયા કયા છે તો કે શ્રીનગર જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે અને થિરુવનંતપુરમ જે કેરળમાં આવેલું છે. આપણે ભારતનો નકશો થોડોક યાદ કરીએ તો જે પહેલા બીજા ચેપ્ટરમાં પણ આવ્યું હતું કે ભારતના નકશામાં જમ્મુ કાશ્મીર ક્યાં છે તો કે સૌથી ઉપરની તરફ, અને કેરેલા તો કે કેરેલા સૌથી નીચે છે. આ બંને જગ્યાએ છે તાપમાનનું ફેરફાર કેવો છે, સરેરાશ તાપમાનના આધારે આપણે શું નક્કી કરશું તો કે ત્યાંની આબોહવા કેવી છે તે નક્કી કરી શકાય. ચાલો આપણે જોઈએ કોષ્ટક 7.2 છે જેમાં શ્રીનગર એટલે કે જમ્મુ કાશ્મીરની આબોહવાની માહિતી છે, અને કોષ્ટક 7.3 છે જેમાં થિરુવનંતપુરમ કેરેલા જેની આબોહવાની માહિતી છે. ચાલો આપણે જોઈ લઈએ પહેલાં જમ્મુ કાશ્મીર એટલે કે શ્રીનગરનો મહિનો. એમાં આપણને ડિસેમ્બર સુધીના, જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી 12 મહિનાનું તાપમાન આપેલું છે. સરેરાશ તાપમાન રોજનું ન્યૂનતમ અને રોજનું મહત્તમ જે આપણે હવામાનમાં પણ નક્કી કરતા હતા, અને આના આધારે સરેરાશ કુલ વરસાદ કેટલો પડે છે તેનું તે નક્કી કરી શકાય છે. જેમ કે જાન્યુઆરી છે તો એનું ન્યૂનતમ તાપમાન આપેલું છે અને તેનું રોજનું મહત્તમ જે આપણે નક્કી કરી શકીએ કે ભાઈ ઉનાળામાં આપણે અનુભવીએ સવારે વહેલી સવારે તો કે ત્યારે વાતાવરણ કેવું હોય તો કે ન્યૂનતમ હોય, અને ભર બપોરે તો ત્યારે વાતાવરણ મેક્સિમમ એટલે કે મહત્તમ હોય છે. ત્યારબાદ તો કે જાન્યુઆરીમાં ન્યૂનતમ -2.3, રોજનું મહત્તમ કેટલું તો કે 4.7, જેના આધારે નક્કી થાય છે કે ત્યાં સરેરાશ કુલ વરસાદ કેટલો પડી શકે તો કે 57 mm જેટલો. ફેબ્રુઆરીમાં કે રોજનું ન્યૂનતમ -0.6, જ્યારે રોજનું મહત્તમ 7.8, જેના આધારે નક્કી કરી શકાય કે વરસાદ છે એ કુલ વરસાદ સરેરાશ કેટલો પડશે તો કે 65 mm જેટલો પડી શકે. આ આધારે છે આપણે જોઈ શકીએ કે મહત્તમ અને ન્યૂનતમ જે સરેરાશ તાપમાનનો સરેરાશ છે જેના આધારે નક્કી કરી શકે વરસાદ છે કેટલો સરેરાશ પડી શકે છે. એ થઈ આબોહવાની માહિતી કોની, કે શ્રીનગર જમ્મુ કાશ્મીરની. ત્યારબાદ આવે છે થિરુવનંતપુરમ જે કેરળમાં એટલે કે જે સૌથી ભારતમાં નીચેની તરફ આવેલું છે એવું,
તો કે ત્યાં જાન્યુઆરી થી લઈ અને ડિસેમ્બર સુધી શું આપેલું છે કે સરેરાશ તાપમાનનો તફાવત રોજનું ન્યૂનતમ અને રોજનું મહત્તમ તાપમાન જેના આધારે શું થશે કે જેના આધારે નક્કી થશે કે કુલ વર્ષા છે સરેરાશ કેટલો પડશે જેમાં આપણે જોઈએ કે જાન્યુઆરી છે અને રોજનું ન્યૂનતમ તો કે 22.2 રોજનું મહત્તમ તો કે 31.5 આના આધારે શું નક્કી કરી શકાય તો કે સરેરાશ કુલ વરસાદ કેટલો પડી શકશે કે 23 mm આ બંનેના તાપમાનના તફાવતને જોવાનું છે જ્યારે શ્રીનગરમાં છે જાન્યુઆરીમાં રોજનું ન્યૂનતમ કેટલું હતું તો કે -2.3 ત્યારબાદ તો કે અહીંયા આપણે જોઈએ કે જાન્યુઆરીમાં થિરુવનંતપુરમ એટલે કેરેલામાં રોજનું ન્યૂનતમ 22.2 આ તફાવત જોવાના છે કે ભાઈ અહીંયા સરેરાશ તાપમાન કેટલું છે જેના આધારે નક્કી થાય એટલે આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે જ્યાં ઠંડો વિસ્તાર હશે ત્યાં વરસાદનું પ્રમાણ કેવું છે કે વધારે છે અહીંયા આપણે જોઈએ તો કે અહીંયા તાપમાન વધારે છે જેથી કરીને અહીંયા વરસાદનું પ્રમાણ કેવું હશે તો કે ઓછું શું કામે કારણ કે અહીંયા ગરમ આબોહવાવાળો પ્રદેશ છે જ્યારે અહીંયા જોઈએ તો અહીંયા ઠંડી આબોહવાવાળો પ્રદેશ છે એટલે આ શું છે કે તાપમાનના સરેરાશ ફેરફારના કારણે નક્કી કરી શકાય કે આબોહવા છે એ ગરમ છે ઠંડી છે કે ભેજવાળ સરેરાશ કુલ વરસાદ લગભગ નજીકની કિંમતમાં છે એટલે કે આપણને જ્યાં સરેરાશ વરસાદનો આંકડા આપેલા છે જરૂર નથી 57 mm એટલે 57 mm જ પડે પરંતુ એના નજીક ના હોય શકે કોષ્ટક 7.2 અને 7.3 જોતા આપણને જમ્મુ કાશ્મીર તથા કેરળની આબોહવાનો ફેરફાર સરળતાથી જોવા મળે છે આપણે જોઈ શકીએ છીએ કે જમ્મુ કાશ્મીર કરતાં કેરેલા વર્ષ દરમિયાન વધુ ગરમ તથા ભેજવાળી આબોહવા ધરાવે છે જેમ મેં અત્યારે આપણે કોષ્ટક જોયા ત્યારે જ મેં ચર્ચા કરી કે ભાઈ જમ્મુ કાશ્મીર છે એના તાપમાનનો ફેરફાર જોતાં આપણે કેરળના ફેરફારમાં આપણે જોયું કે એ છે વધારે ગરમ પ્રદેશવાળો છે એવું કહી શકાય જેથી કરીને તો કે જમ્મુ કાશ્મીર કરતાં કેરળના વર્ષ દરમિયાન શું છે તો કે વધુ ગરમ તથા ભેજવાળી આબોહવા ધરાવે છે પશ્ચિમ ભારતના રાજસ્થાન જેવા વિસ્તાર માટે જોવા મળે છે કે વર્ષના મોટાભાગના સમય દરમિયાન તાપમાન કેવું હોય છે તો કે ઊંચું હોય છે જો આવ્યું રાજસ્થાનની વાત રાજસ્થાનમાં તો કે ત્યાં છે એમ ત્યાં વર્ષના મોટાભાગના સમય દરમિયાન કેવું હોય છે તાપમાન ઊંચું હોય છે આવું શું કામે કારણ કે પહેલી વાત એ રાજસ્થાનમાં વધારે પડતું શું છે તો કે રણ પ્રદેશ જ્યાં વૃક્ષો જ નથી ત્યાં વરસાદ પડશે નહીં જેથી કરીને એ રેતી જેવો પ્રદેશ છે રણ પ્રદેશ છે તો ત્યાં તાપમાન હંમેશા ઊંચું જોઈએ એવું જોવા મળે છે પરંતુ શિયાળા દરમિયાન વર્ષના થોડાક મહિના માટે તાપમાન ઘણું નીચું પણ આવે છે જેમ આપણે એમ કહી શકીએ કે ભાઈ ઉનાળામાં છે રાજસ્થાનની ગરમી સૌથી વધારે તો એ બાબતમાં પણ તો કે શિયાળામાં ત્યાં ઠંડી પણ આપણને વધારે લાગે છે કારણ કે એક તો રણ પ્રદેશ આખે આખો ખુલ્લો પ્રદેશ ત્યાં શિયાળામાં આપણે અહીંથી ફરવા જઈએ તો બની શકે કે આપણે જ્યાં એ ત્યાંના નોર્મલ લોકો એક સ્વેટર પહેરતા હોય ને તો આપણે અહીંથી 4-4 સ્વેટર પહેરવા પડે અને માથે એમાં આપણે ધાબળી ઓઢીએ આવું શું કામે કારણ કે શિયાળા દરમિયાન ત્યાંનું તાપમાન ખૂબ જ નીચું જતું રહે છે આ પ્રદેશમાં વરસાદ ઘણો ઓછો થાય છે જે રણ પ્રદેશની લાક્ષણિક આબોહવા છે જે ગરમ અને સૂકી કહેવાય છે ઉત્તર પૂર્વ ભારતમાં વર્ષના મોટાભાગના સમયે વરસાદ પડે છે આથી આપણે કહી શકીએ છીએ કે ઉત્તર પૂર્વ ભારતની આબોહવા કેવી છે તો કે ભેજવાળી જો આપણે પશ્ચિમ તરફ જોયા પશ્ચિમ ભારતમાં રાજસ્થાનનું ઉદાહરણ લીધું તો ત્યાં ઉનાળા દરમિયાન તાપમાન ખૂબ જ ઊંચું જાય છે જ્યારે શિયાળા દરમિયાન ખૂબ જ નીચું જાય છે વરસાદમાં તો કે ત્યાં છે વૃક્ષો ના હોવાના કારણે ત્યાંની આબોહવા કેવી છે તો કે સૂકી અને ગરમ છે જ્યારે તો કે ઉત્તર પૂર્વ ભારતમાં શું થાય છે તો મોટા ભાગે ત્યાં વરસાદ છે અવારનવાર પડતો હોય છે અને સારો એવો પડે છે જેથી કરીને ઉત્તર ભારતની આબોહવા કેવી થશે તો કે ભેજવાળી ત્યારબાદ જોઈએ ત્રીજું છે વાતાવરણ અને અનુકૂલન અનુકૂલન શું છે તો કે કોઈ પણ વાતાવરણ છે એની સાથે પ્રાણી અથવા કોઈ પણ સજીવ કેવી રીતના તાલમેલ સાધે છે કેવી રીતના અનુકૂલન સાધે છે તો એને આપણે કહેશું અનુકૂલન એટલે કે કોઈ પણ વાતાવરણ સાથે એડેપ્ટેશન ધરાવવું એટલે કે હવે એનું ઉદાહરણ લઉં કે શિયાળો છે તો આપણને ખબર છે શિયાળો હોય તો આપણને ઠંડી લાગે તો એની સામે આપણે શું કરશું તો કે આપણે સ્વેટર પહેરશું શાલ ઓઢશું આ શું થયું તો કે શિયાળાની
એની સામે રક્ષણ મેળવવા માટે મેં શું કર્યું કે જે સ્વેટર પહેર્યું શાલ ઓઢી એ શું થયું મારું અનુકૂલન. આના ઉપરાંત તો કે છઠ્ઠા ધોરણમાં પણ આવે છે અને આપણે અત્યારે પણ એક ઉદાહરણ લઈ લઈએ તો પહાડી વિસ્તાર હોય ત્યાંના પ્રાણીઓને જોઈએ તો કે ત્યાંના સિંહ હોય ત્યાંના દીપડા હોય ત્યાંના વાઘ હોય તો એ બધા પ્રાણીઓ છે એની શરીર ઉપરની રૂવાટી છે ખૂબ જ ગાઢ આવેલી હશે. શું કામે આવું? કારણ કે એ પ્રાણીઓ છે એને ત્યાં ક્યાં રહેવાનું છે તો કે ઠંડા પ્રદેશમાં. ઠંડા પ્રદેશમાં રહેવા માટે શું કરે શું થાય તો કે એમના શરીરમાં જ એવી એવું અનુકૂલન આવી જાય છે કે ભાઈ એટલી ગાઢ રૂવાટી હોય જેથી કરીને એમને ગરમીનો અનુભવ થાય એટલે કે ઊંફ પડે અને ઠંડી એટલી બધી લાગે નહીં ત્યાં. એટલે કે કોઈ પણ સજીવ છે જેમ કે પ્રાણી છે કે મનુષ્ય છે કોઈ પણ વાતાવરણની સાથે શું સાધે છે તો કે અનુકૂલન સાધે છે. બધા સજીવો પર આબોહવાની ઊંડી અસર થાય છે. પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય તેમાં જીવન તેમાં જીવિત રહેવા માટે અનુકૂલન સાધે છે. એટલે કે કોઈ પણ પરિસ્થિતિમાં રહેતા હોય એ સજીવો છે એની સામે રક્ષણાત્મક એવું જ અનુકૂલન સાધી લે છે. જે પ્રાણીઓ અતિશય ઠંડી કે ગરમ આબોહવામાં હોય તો તેઓ સખત ઠંડી કે ગરમીથી બચવા માટે ખાસ વિશેષતાઓ ધરાવતા હોય છે જે આપણે છઠ્ઠા ધોરણમાં પણ નવમા ચેપ્ટરમાં આવે છે અને આમાં પણ આપણે અત્યારે થોડી ચર્ચા કરી લઈશું. ધોરણ 6ના વિજ્ઞાનના પુસ્તકના પ્રકરણ 9ની અનુકૂલનની વ્યાખ્યા યાદ કરો કે પ્રાણીઓની ખાસ વિશેષતાઓ અને તેઓ તેમને બધી જ પરિસ્થિતિમાં અનુકૂળ થવા માટે મદદરૂપ છે. જેમ કે આપણે અહીંની જ વાત કરીએ ગીરમાં જઈએ સાસણ ગીર તો ત્યાં તો આપણને ખબર છે વિશ્વમાં સૌથી વધારે સિંહની સંખ્યા ક્યાં છે તો કે સાસણ ગીરમાં. એશિયાટિક લાયન સૌથી વધારે ત્યાં જોવા મળે. તો હવે આવું શું કામે તો કે એક તો ત્યાંનું વાતાવરણ સિંહને અનુકૂલન છે ઉપરાંત તો કે એ ત્યાં રહેવા માટે શું કામે એટલું બધું એડેપ્ટેડ થઈ ગયું છે કે ભાઈ ત્યાં સંખ્યા એની વધારે છે ત્યાંનું વાતાવરણ પ્લસ કે ત્યાં છે એને શિકારી ઉપર આપણે પ્રતિબંધ રાખી દીધો પૂરતો એને શિકાર પણ મળે કે શું કામે એક તો સિંહનો કલર જે આપણે છઠ્ઠા ધોરણમાં આવતું સિંહનો રંગ છે જે રૂવાટીનો એ પણ સોનેરી ગોલ્ડન કલરનો ઉપરાંત તો કે ત્યાં છે એ ઘાસ લીલા પ્રકારનું નથી ત્યાં ગોલ્ડન ગોલ્ડન પ્રકારના જે ઘાસ આવેલા હોય છે તો જેથી કરીને એ ઝાડીમાં છુપાઈ છુપાઈને પોતાના શિકારને પકડે છે. આ ઉપરાંત તો કે એને આંખની દ્રષ્ટિ છે ખૂબ જ સરસ આપેલી હોય છે જેથી કરીને એના શિકારને દૂરથી પારખી શકે. નાકની જે સૂંઘવાની ટેવ છે એ એને વધારે સારી હોય જેથી કરીને પોતાના શિકારને મેળવી શકે. ત્યારબાદ તો કે એના પંજામાં એટલા પકડ હોય એટલે આ શું થયું કે કોઈ પણ પ્રાણી છે કોઈ પણ વિસ્તારમાં રહેવા માટે શું સાચશે તો કે પ્રાણીઓની ખાસ વિશિષ્ટતાઓ અને ટેવ તેમને શું કરે છે કે તેમને બધી જ પરિસ્થિતિમાં અનુકૂળ થવા માટે મદદ કરે છે જે ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં પરિણમે છે. પ્રકરણ 9માં તમે ભૂમિ પર હવામાન તથા આબોહવાની અસર ભણશો. અહીં આપણે આબોહવાની પ્રાણીઓ પર થતી અસરનો જ અભ્યાસ કરીશું. તો આ ચેપ્ટરમાં આપણે ખાલી કોની ચર્ચા કરશું તો કે આપણે હવામાન ભૂમિ પર હવામાન તથા આબોહવાની અસર જે 9મું ચેપ્ટર આખું આપણને અલગથી આપેલું છે પરંતુ અહીંયા કે આબોહવાની પ્રાણીઓ ઉપર શું અસર થાય છે તે જ જોવાના છીએ. કે ધોરણ 6માં તમે પ્રાણીઓના કેટલાક નિવાસ સ્થાનને અનુલક્ષીને તેમના અનુકૂલન વિશે વાંચ્યું હતું જેમાં આપણે પહાડી ચિત્તા અથવા તો પહાડી દીપડા વિશે વાત કરી હતી કે એ કઈ રીતે અનુકૂલન સાધે છે. પહાડી યાકની આપણે વાત કરી હતી બકરી ત્યારબાદ સિંહની વેજમ ચર્ચા કરી કે ગીર શાસ્ત્રમાં વધારે સુકામ જોવા મળે છે. જો કે ઉદાહરણ તરીકે આબોહવાની પરિસ્થિતિના આધારે પ્રાણીઓના અનુકૂલન આપણે ધ્રુવ પ્રદેશમાં તથા ઉષ્ણકટિબંધના વર્ષાવનમાં રહેલા પ્રાણીઓની જે ચર્ચા કરીશું તો આપણે પ્રાણીઓના ઉદાહરણ લઈએ કે પ્રાણીઓ છે જેની આબોહવા સાથે કઈ રીતે અનુકૂલન સાધે છે તો એના માટે આપણે ઉદાહરણ કોના લઈશું તો કે ધ્રુવ પ્રદેશમાં તથા ઉષ્ણકટિબંધના વર્ષાવનમાં રહેતા પ્રાણીઓની ચર્ચા કરીશું. નામ મુજબ ધ્રુવ પ્રદેશો તો કે ધ્રુવ પ્રદેશો જે પૃથ્વીના ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ નજીક આવેલા પ્રદેશો હોય જે ધ્રુવ પ્રદેશો કહેવાય. ત્યારબાદ તો કે કયા કયા કેનેડા ગ્રીનલેન્ડ આઇસલેન્ડ નોર્વે સ્વીડન ફિનલેન્ડ યુએસએનું
અલાસ્કા અને રશિયાનું સાઇબિરિયા એ બધા જાણીતા ધ્રુવ પ્રદેશ નજીકના પ્રદેશો છે. આપણે ધ્રુવ પ્રદેશને ચર્ચા કરવાની છે કે ત્યાંના પ્રાણીઓ છે, ત્યાંની આબોહવા સાથે કેવી રીતના અનુકૂલન સાધે છે. ધ્રુવ પ્રદેશો કોને કહેશો તો કે પૃથ્વીના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની નજીક આવેલા પ્રદેશો જેને આપણે ધ્રુવ પ્રદેશો કહેવાય. કયા કયા છે ધ્રુવ પ્રદેશો જે નજીકના ધ્રુવ પ્રદેશો છે તો કે કેનેડા છે, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન છે, ફિનલેન્ડ, યુએસએનું અલાસ્કા અને રશિયાનું સાઇબિરિયા, જ્યાં તો કે જ્યાંના પ્રાણીઓ છે જે ધ્રુવ પ્રદેશના પ્રાણીઓ એ કઈ રીતે ત્યાંના વાતાવરણ સાથે અનુકૂલન સાધે છે. આ ઉપરાંત ભારતમાં ઉષ્ણકટિબંધીય કોને કહેશો તો કે ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોંગો, કેન્યા, યુગાન્ડા અને નાઇજેરિયા વગેરે કેવા પ્રદેશો છે તો ઉષ્ણકટિબંધના વર્ષાવનના ઉદાહરણો છે. અહીંયા તો કે અહીંયા વરસાદ પણ પ્રમાણમાં પડશે અને ગરમીનું પ્રમાણ પણ વધારે હશે, જ્યારે ધ્રુવ પ્રદેશોમાં છે ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. જ્યાં આ દેશો છે અને ઉષ્ણકટિબંધના વર્ષાવનમાં તો કે એના ઉદાહરણો કયા કયા છે, ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા છે, બ્રાઝિલના પ્રાણીઓ છે, રિપબ્લિક ઓફ કોંગો, કેન્યા, યુગાન્ડા અને નાઇજેરિયા જેવા વગેરે પ્રદેશોમાં શું થશે કે ત્યાંના પ્રાણીઓ ઉષ્ણકટિબંધીય વર્ષાવનના ઉદાહરણો છે.